નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સુચકી લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે TDSની જે સિરીઝ ચાલેલી છે તેમાં ગયા સેશનની અંદર જો તમે TDS કાપવામાં લેટ કરો છો અથવા નથી કાપતા અથવા રિટર્ન ફાઇલ કરવામાં કોઈ મિસ્ટેક કરો છો અથવા રિટર્ન ફાઇલ લેટ કરો છો તો આ સંબંધિત જે પેનલ્ટીઝ છે તેની શું જોગવાઈઓ છે તે આપણે ગયા સેશનમાં ડિસ્કસ કરી લીધું છે. મિત્રો, આજના સેશનની અંદર ફોર્મ નંબર 16 અને ફોર્મ નંબર 16B વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. મિત્રો, 16 નંબરનું ફોર્મ, 16A નંબરનું ફોર્મ અને 16B નંબરનું ફોર્મ, જેને આપણે નોર્મલી TDSના સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ સર્ટિફિકેટ શું કામમાં આવે અને આ સર્ટિફિકેટનું બેઝિક મિકેનિઝમ કેવું હોય એ પહેલાં આપણે સમજીએ. મિત્રો, જો કોઈ વ્યક્તિ TDS કાપે છે, નોર્મલી જે લોકો પેમેન્ટ કરતા હોય એ લોકો પેમેન્ટ કરતી વખતે TDS કાપે. ઓકે, TDS કપાશે કોનો? તો કે જે આવક મેળવનાર છે તેનો TDS કપાય છે. હવે મિત્રો, જે વ્યક્તિ આવક મેળવનાર છે જેનો TDS કપાય છે એ વ્યક્તિને વર્ષના અંતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી કાં તો આ TDSની રકમ પરત મળે, એટલે કે રિફંડ મળે, અને કાં તો એ જે તે વ્યક્તિનો ઇન્કમટેક્સ થતો હોય તેની સામે તેમને આ TDSની રકમ બાદ મળે. હવે જ્યારે એ વ્યક્તિ વર્ષના અંતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાય આ TDSની રકમ પાછી લેવા માટે, ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એમને એવું કહે કે જેમણે તમારો TDS કાપેલો છે એમની પાસેથી તમે એક સર્ટિફિકેટ લઈ આવો. એનો મતલબ એવો થયો કે જેણે TDS કાપેલો છે, જે ચૂકવનાર છે, એ વ્યક્તિ જેનો TDS કપાણો છે એને એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે, એને એ સર્ટિફાઈડ કરે છે, અને આ સર્ટિફિકેટ 16 નંબરના ફોર્મ તરીકે ઓળખાય છે, TDSના સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે. સર્ટિફિકેટમાં બેઝિક ઇન્ફોર્મેશન શું હોય એ તમે સમજી લ્યો. નોર્મલી જે વ્યક્તિ TDS કાપતી હોય તે વ્યક્તિ જેનો TDS કપાણો છે તેમને કયા પ્રકારનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું, કઈ સેક્શન હેઠળ TDS કાપવામાં આવેલો હતો, ટોટલ પેમેન્ટની રકમ કેટલા રૂપિયાની હતી, TDS કેટલા ટકા કાપવામાં આવ્યો, TDS કાપ્યા બાદ કેટલા રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું, જે વ્યક્તિ TDS કાપનાર છે એમનું નામ, એડ્રેસ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જેનો TDS કપાય છે એમનું નામ, એડ્રેસ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, અને આ બધી જ ઇન્ફોર્મેશન 16 નંબરના ફોર્મમાં સર્ટિફાઈડ કરી અને જે TDS કાપનાર છે એ જેનો TDS કપાણો છે એમને આપે છે. મીન્સ TDS ડિડક્ટર, TDS ડિડક્ટીને આ 16 નંબરનું ફોર્મ ઇસ્યુ કરે છે. મિત્રો, જે TDS કાપનાર છે એ આ 16 નંબરનું ફોર્મ કેવી રીતે આપી શકે એ પણ આપણે અગાઉ સમજી ગયા છીએ. તમને ખ્યાલ છે, જ્યારે કોઈ વ્યક્તિ TDS કાપે અને આ કાપેલ TDSની રકમ ગવર્મેન્ટમાં જમા કરાવે, ત્યારબાદ 3 મહિના પછી, એટલે કે ફર્સ્ટ ક્વાર્ટર કમ્પ્લીટ થઈ ગયા પછી, જેણે TDS કાપેલો છે, એટલે કે જે TDS કાપનાર છે, એમણે આ 3 મહિના દરમિયાન કોના કોના TDS કાપ્યા છે તેની લેખિત ડિટેલ્સ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં દેવી પડે. આ જે પ્રક્રિયા છે જેને કહેવાય TDSનું રિટર્ન ફાઇલ કરવું, અને મિત્રો, આ રિટર્ન ફાઇલ થાય ધેન આફ્ટર ટ્રેસિસ પોર્ટલમાંથી જે વ્યક્તિ TDS કાપનાર છે તે આ 16 નંબરનું ફોર્મ ડાઉનલોડ કરે, અને જે વ્યક્તિનો TDS કપાણો છે એ વ્યક્તિને આ 16 નંબરનું ફોર્મ ઇસ્યુ કરે. એટલે એવું કહેવાય કે એમણે, એટલે કે જેણે TDS કાપેલો છે તેણે જેનો TDS કપાણો છે એને સર્ટિફાઈડ કર્યો કે હા, અમે પર્ટિક્યુલર વ્યક્તિનો TDS કાપેલો છે અને સાથે સાથે ગવર્મેન્ટમાં જમા પણ કરાવી લીધો છે. તો જે તે વ્યક્તિ જ્યારે ગવર્મેન્ટમાં આવે ત્યારે તેમને તેમનો આ TDS પરત દેવાનો થશે. તો મિત્રો, આ જે સર્ટિફિકેટ છે એને આપણે 16 નંબરનું ફોર્મ કહીએ છીએ. હવે 16 નંબરના ફોર્મમાં પણ 3 વિભાગ પડે. એક ફોર્મ નંબર 16, એટલે કે 16 નંબરનું ફોર્મ, બીજું ફોર્મ નંબર 16A, 16A નંબરનું ફોર્મ, અને ત્રીજું ફોર્મ નંબર 16B, 16B નંબરનું ફોર્મ. મિત્રો, આ ત્રણેય અલગ અલગ ફોર્મ છે, આ દરેકની આઈડેન્ટિટી અલગ અલગ છે. તો કયું ફોર્મ કેના માટે છે
તે આપણે સમજીએ. મિત્રો, સૌથી પહેલા નંબરનું ફોર્મ 16 નંબરનું ફોર્મ. 16 નંબરનું ફોર્મ એ TDS કમ સેલેરી સર્ટિફિકેટ તરીકે ઓળખાય. મિત્રો, નોર્મલી TDS સર્ટિફિકેટ દેવાની પ્રોસિજર દર 3 મહિને હોય, પણ જે સેલેરીડ એમ્પ્લોયી છે, પગાર લેતી વખતે એમનો TDS કપાણો હોય, તો આવા કેસમાં એમને દર 3 મહિને લેવું જરૂરી નથી. કારણ કે એ જ્યાં જોબ કરે છે ત્યાં એ કન્ટિન્યુ જોબ કરતો હોય, એને ક્યાંય જવાનું હોતું નથી. તો એવા કેસની અંદર પર્ટિક્યુલર સેલેરીડ એમ્પ્લોયીનો TDS ભલે દર મહિને પેમેન્ટ કરતી વખતે કપાય, પણ એને સર્ટિફિકેટ દેવાનું થશે વર્ષના અંતે. તો 16 નંબરનું ફોર્મ ફોર ધ સેલેરીડ એમ્પ્લોયી, અને આ ફોર્મ દેવાની જોગવાઈ દર વર્ષે છે. નોર્મલી વર્ષ પૂરું થઈ ગયા પછી 2 મહિનાની અંદર જે એમ્પ્લોયર છે એમણે એમ્પ્લોયીને સેલેરીની અંદર જે TDS કટ કરેલો છે આ અંતર્ગત 16 નંબરનું ફોર્મ દેવાનું થશે. બીજી એક વસ્તુ મગજમાં રાખો મિત્રો, માની લો કે તમે કોઈ સેલેરીડ એમ્પ્લોયીનું અકાઉન્ટિંગ કરો છો, તો આ કેસમાં નોર્મલ કન્ડિશનમાં સેલેરીડ એમ્પ્લોયીના બુક્સ ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરવાની જરૂરિયાત નથી, મીન્સ ચોપડા લખવાની જરૂરિયાત નથી. પણ આ 16 નંબરના ફોર્મ ઉપરથી જ એમનું ડાયરેક્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થાય. ફરીથી ક્લિયર કરું છું મિત્રો, કે જો તમે કોઈ સેલેરીડ એમ્પ્લોયીનું અકાઉન્ટિંગ હાથમાં લ્યો છો, તો નોર્મલ કન્ડિશનની અંદર તે સેલેરીડ એમ્પ્લોયી માટે તમારે બુક્સ ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરવાની જરૂરિયાત નથી. તમે એમના 16 નંબરના ફોર્મ ઉપરથી ડાયરેક્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો, અને જો તેનો TDS રિફંડ થતો હોય તો TDS ક્લેમ પણ કરી શકો. ક્લિયર મિત્રો? બીજા નંબર ઉપર આવે છે 16A નંબરનું ફોર્મ. મિત્રો, 16 નંબર સેલેરીડ એમ્પ્લોયી માટે છે અને 16A અધર ધેન સેલેરી માટે છે. મિત્રો, TDS કાપનાર વ્યક્તિ ઘણા બધા પ્રકારના પેમેન્ટ કરતી વખતે TDS કાપતી હોય, તો તેની અંદર જો એ સેલેરી ચૂકવે છે અને TDS કાપે છે તો 16 નંબરનું ફોર્મ. પણ આ સિવાયના દરેક પેમેન્ટ, જેમ કે કોઈ વ્યાજની ચૂકવણી કરતી વખતે TDS કાપવામાં આવે, 16A નંબરનું ફોર્મ. કમિશનની ચૂકવણી કરતી વખતે TDS કાપવામાં આવે, 16A નંબરનું ફોર્મ. કોન્ટ્રાક્ટ પેટે કોઈ રકમ ચૂકવતી વખતે TDS કાપવામાં આવે, 16A નંબરનું ફોર્મ. રેન્ટ ચૂકવતી વખતે, ભાડું ચૂકવતી વખતે કોઈ રકમ ચૂકવવામાં આવે અને TDS કાપવામાં આવે, 16A નંબરનું ફોર્મ. પ્રોફેશનલ ચાર્જિસનું પેમેન્ટ કરતી વખતે TDS કાપવામાં આવે, 16A નંબરનું ફોર્મ. ટૂંકમાં સેલેરી સિવાયના દરેક પેમેન્ટ કરતી વખતે જે વ્યક્તિ પેમેન્ટ કરે છે એ TDS કાપે છે, અને સાથે સાથે એ વ્યક્તિ જેનો TDS કપાણો છે એમને 16A નંબરનું ફોર્મ ઇસ્યુ કરે છે. તો મિત્રો, 16 નંબર સેલેરીડ પર્સન માટે, 16A નંબરનું ફોર્મ અધર ધેન સેલેરીડ પર્સન માટે. મિત્રો, માની લ્યો કે તમારા ફાધર કોઈ જગ્યાએ જોબ કરે છે, તો એવા કેસમાં એમને જ્યારે સેલેરી મળશે અને એની અંદર જો એમનો TDS કપાયેલો હશે, તો એમના એમ્પ્લોયર તમારા ફાધરને વર્ષના અંતે 16 નંબરનું ફોર્મ આપશે. અને મિત્રો, આ 16 નંબરનું ફોર્મ જે TDS કમ સેલેરી સર્ટિફિકેટ છે, તેના ઉપરથી તમે ડાયરેક્ટ તમારા ફાધરનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો, ITR 1. હા, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કેવી રીતે થાય એ પ્રોસેસ આપણે આગળના સેશનમાં સમજીશું. પણ મિત્રો, જો તમારા ફાધર સેલેરીડ એમ્પ્લોયી નથી પણ અધર ઇન્કમ મેળવે છે, ફોર એક્ઝામ્પલ બેંકમાં એમની FD છે અને એ FD ઉપર એમને વ્યાજ મળે છે, તો અહીં બેંક TDS કાપશે, તમારા ફાધરનો TDS કપાશે. આવા સમયે તમારે તમારા ફાધરનું અકાઉન્ટ લખતા પહેલા બેંક પાસેથી 16A નંબરનું ફોર્મ લેવાનું થશે. એક બીજું, તમારે હવે તમારા ફાધરનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે બુક્સ ઓફ એકાઉન્ટ્સ ફરજિયાત તૈયાર કરવા પડશે. અને ત્રીજી વસ્તુ,
કે તમે જે તમારા ફાધરનું બુક્સ ઓફ અકાઉન્ટ તૈયાર કરો એની અંદર જે એફડીના વ્યાજ ઉપર ટીડીએસ કપાયેલો છે જેના માટે તમને ઓલરેડી 16A નંબરનું ફોર્મ મળી ગયેલું છે એ આવક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્કમ બાજુ એટલે કે ક્રેડિટ બાજુ ફરજિયાત દેખાડવાની થશે. કારણ કે તમે જ્યારે તમારા ફાધરનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ ટીડીએસ વાળી જે આવક છે તેને ક્રોસ વેરીફાઈ કરશે જ. ક્લિયર મિત્રો? તો 16A નંબરનું ફોર્મ અધર દેન સેલેરી, નોર્મલી દર 3 મહિને તમે જે વ્યક્તિએ તમારો ટીડીએસ કટ કરેલો છે તેમની પાસેથી મેળવી શકો. નો ડાઉટ 16A નંબરનું ફોર્મ તમે દર 3 મહિને ભલે લઈ આવતા હોય પણ ઇન્કમટેક્સ રિટર્ન તમારે ફાઇલ કરવાનું થશે વર્ષ પૂરું થઈ ગયા પછી. બીજું મિત્રો, ઇન્કમટેક્સ રિટર્ન અલગ પ્રક્રિયા છે, ટીડીએસ રિટર્ન અલગ પ્રક્રિયા છે, જીએસટી રિટર્ન અલગ પ્રક્રિયા છે. તો આ દરેક વખતે એક કોમન શબ્દ આવે છે, રિટર્ન ફાઇલ કરવું. તો અહીં તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આપણે એક પ્રશ્ન અહીં એડ કરી દઈએ કે રિટર્ન ફાઇલ કરવું એટલે શું. મિત્રો, સરળ ભાષામાં તમને સમજાય એવી ભાષામાં જવાબ આપું છું કે નોર્મલી જે તે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં, જે તે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં, જે તેનો મતલબ ઇન્કમટેક્સ હોય તો તે, ટીડીએસ હોય તો તે, જીએસટી હોય તો તે, જે તે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર ટેક્સ સંબંધિત, બધી જ નહીં પણ પર્ટિક્યુલર ટેક્સ સંબંધિત તમે જે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરો છો, આ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરવાની જે પ્રક્રિયા છે તેને રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ કહેવાય. હવે જ્યારે આપણે જીએસટીની વાત કરશું તો જીએસટી ડિપાર્ટમેન્ટમાં જીએસટી અંતર્ગત અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સબમિટ કરવાની થશે, તેને આપણે બોલશું જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું. એ જ રીતે વર્ષના અંતે જ્યારે ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જ્યારે આપણે આપણા અકાઉન્ટ્સ સબમિટ કરીએ છીએ તો આ પ્રક્રિયાને આપણે બોલીએ છીએ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું. અને એવી જ રીતે મિત્રો, જો તમે કોઈ ફોર્મનું અકાઉન્ટિંગ કરતા હોય અને એમણે ટીડીએસ કાપવાની જવાબદારી આવતી હોય તો આવા કેસમાં તમારે દર 3 મહિને તમે કોનો કોનો ટીડીએસ કાપેલો છે આ બધાની અકાઉન્ટિંગ ડિટેલ્સ ટીડીએસ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની છે અને જેને આપણે બોલીએ છીએ ટીડીએસનું રિટર્ન ફાઇલ કરવું. હા, ટીડીએસનું રિટર્ન ફાઇલ થાય દેન આફ્ટર ટ્રેસિસ પોર્ટલ ઉપરથી તમે 16 નંબરનું ફોર્મ ડાઉનલોડ કરો અને તમે જેનો ટીડીએસ કાપેલો છે તેમને સબમિટ કરો. ક્લિયર મિત્રો? બીજી એક મહત્વની વસ્તુ કે અહીં કોઈ વખત એવું બને કે તમે જે ફોર્મનું અકાઉન્ટિંગ કરતા હોય તે ફોર્મમાં તમારે ટીડીએસ કાપવાની જવાબદારી આવતી હોય. સામેની બાજુ કોઈ વખત એવું પણ બને કે મિત્રો, તમે જે વ્યક્તિનું અકાઉન્ટિંગ લખો છો, જેની પર્સનલ ફાઇલ તૈયાર કરતા હોય અને એનો ખુદનો ટીડીએસ પણ કપાણો હોય, અને કોઈ વખત એવું બને કે તમે કોઈ ફોર્મનું અકાઉન્ટિંગ કરતા હોય તો તમારે ટીડીએસ કાપવાની પણ જવાબદારી આવતી હોય અને તમે જે ફોર્મનું અકાઉન્ટિંગ કરો છો એનો પણ ટીડીએસ કપાતો હોય, તો મિત્રો દરેક વખતે ટીડીએસની આ બધી જ પ્રોસિજર એઝ અ અકાઉન્ટન્ટ તરીકે તમારે જ સમજવાની છે, સેટ કરવાની છે. એટલા માટે આખી પ્રોસેસ ગૂંચવાઈ ન જાય એ માટે આપણે આ ક્રમશઃ આખી પ્રોસેસ સમજીએ છીએ. મિત્રો, જો તમારે ટીડીએસ કાપવાનો થતો હોય તો એવા કેસમાં તમારી શું જવાબદારી, અને તમારો ટીડીએસ કપાણો હોય તો એવા કેસમાં તમારી શું જવાબદારી, આ પ્રોસેસ આપણે આગળના સેશનમાં ઓલરેડી સમજવાના જ છીએ. ક્લિયર મિત્રો? તો મજાની વાત, 16 નંબરનું ફોર્મ સેલેરીડ એમ્પ્લોય માટે, 16A નંબરનું ફોર્મ અધર દેન સેલેરીડ એમ્પ્લોય માટે. મિત્રો, હજી એક ફોર્મ છે અને એ છે ફોર્મ નંબર 16B. પ્રશ્ન એ થાય કે 16 નંબર અને 16A નંબરમાં ઓલમોસ્ટ બધું આવી ગયું તો પછી આ 16B શેના માટે છે? મિત્રો, આપણને ખ્યાલ છે ટીડીએસની અંદર અમુક અપવાદરૂપ કિસ્સામાં જે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ હોય, HUF હોય અને નોન ઓડિટેબલ હોય તેમણે પણ ટીડીએસ કાપવાની જવાબદારી આવે. નોર્મલ કન્ડિશનમાં જે લોકો ઇન્ડિવિજ્યુઅલ છે, HUF છે અને નોન ઓડિટેબલ છે એમણે ટીડીએસ કાપવાનો થતો નથી, પણ
અમુક એવા પેમેન્ટ છે, અમુક એવી સેક્શન છે કે જેની અંદર ઇન્ડિવિજ્યુઅલ HUF નોન ઓડિટેબલ હોય પણ તે એક કટ ઓફ લિમિટ કરતાં વધારે પેમેન્ટ કરે છે, તો એવા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની અંદર એમણે પણ TDS કાપવાનો થાય. ફોર એક્ઝામ્પલ અંડર સેક્શન 194IA, મિત્રો આપણે અગાઉ આ સેક્શનની વાત થઈ ગઈ છે, અંડર સેક્શન 194IA કોઈ ઇન્ડિવિજ્યુઅલ HUF છે, કોઈ પ્રોપર્ટી પરચેસ કરે છે, 50 લાખ કરતાં વધારે રકમનું પેમેન્ટ કરે છે, તો આવા કેસમાં પેમેન્ટ કરતી વખતે 1% TDS કાપવાની જવાબદારી છે. મિત્રો આ રેર કેસમાં બને, કોઈ ઇન્ડિવિજ્યુઅલ HUF રેગ્યુલર બેઝિસ ઉપર આવા પેમેન્ટ નથી કરતું, તો એવા કેસમાં એમને TDS કાપવો, રિટર્ન ફાઇલ કરવું, 16A નંબરનું ફોર્મ જનરેટ કરવું, પર્ટિક્યુલર પાર્ટીને આપવું, તો આ બધી મગજમારીઓ ના કરવી પડે એના માટે થઈને ગવર્મેન્ટે એક સરળ રસ્તો કાઢેલો કે ભાઈ જે લોકો ઇન્ડિવિજ્યુઅલ HUF છે, નોન ઓડિટેબલ છે, અને એમને જો TDS કાપવાનો થતો હોય તો પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન્સ પૂરતું જ એમણે આ TDSને મેનેજ કરવાનું થશે. બીજું 16B નંબરનું ફોર્મ છે એ સબમિટ કરી નાખે. નો ડાઉટ આ ફોર્મમાં જે ડિટેલિંગ છે તો એમાં જે વ્યક્તિ પ્રોપર્ટી વેચનાર છે એટલે કે જેમનો TDS કપાય છે, જે રિસીવર છે, એમની ડિટેલ્સ આવે, જે પ્રોપર્ટી બાય કરે છે, જે પેમેન્ટ કરે છે, એમની બધી ઇન્ફોર્મેશન આવે, ટ્રાન્ઝેક્શન્સની બધી ઇન્ફોર્મેશન આવે, અને આ જ ફોર્મ ચલણ તરીકે પણ ચાલે, રિટર્ન તરીકે પણ ચાલે, અને TDS સર્ટિફિકેટ તરીકે પણ ચાલે, અને આ ફોર્મ દ્વારા જ TDS બેંકમાં જમા કરાવવામાં આવે. બેંકમાં TDS જમા તો થઈ જાય પણ સાથે સાથે TDS રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ પણ ઇનબિલ્ટ આવી જાય. એટલે આવા કેસમાં જે ઇન્ડિવિજ્યુઅલ HUF નોન ઓડિટેબલ છે એમણે TDSની આખી ટ્રેડિશનલ પ્રોસેસ કરવાની ના થાય, અને એ માટે થઈને આ એક નવું ફોર્મ, ફોર્મ નંબર 16B. તો મિત્રો 16 નંબરનું ફોર્મ સેલેરિડ એમ્પ્લોય માટે, 16A નંબરનું ફોર્મ અધર ધેન સેલેરિડ એમ્પ્લોય માટે, અને 16B નંબર ઇન્ડિવિજ્યુઅલ HUF નોન ઓડિટેબલ હોય અને એ જો TDS કાપવાની જવાબદારીમાં આવતા હોય તો એમના માટે 16B નંબરનું ફોર્મ આવે છે. તો મિત્રો આ એક્ઝામ્પલ તમે એકવાર, બે વાર, ત્રણ વાર જુઓ, સમજો અને આગળના સેશન માટે પ્રિપેર થાવ. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.